મિત્રો સૌથી મોટી સમસ્યા બધાને કાળમાં નડતી હોય છે તો આજે તમારા આજે બે કાળ છે સાદો વર્તમાન કાળ સરાના વાક્યો કેવા હોય નથી ખબર પડતી અને એક છે પૂર્ણ વર્તમાન કાળ જેને કહેવાય છે પરફેક્ટ ટેન્સ પરફેક્ટ પ્રેઝન્ટ નથી આવડતું સિમ્પલ પ્રેઝન્ટ નથી આવડતું આ વિડીયો જોઈ લો તો તમારી કાળની સમસ્યા છે દૂર થઈ જશે કુલ પચીસ જેટલા વાક્યો તમને સમજાવીશ બરાબર છે ધીમે ધીમે સમજો તમને ખબર પડશે તો ચલો પહેલું વાક્ય તમે અહીંયા જોઈ શકો છો આઈ ઈટ બ્રેકફાસ્ટ એવરી મોર્નિંગ આઈ ઈટ બ્રેકફાસ્ટ તો વાક્યમાં તમે જોઈ શકો છો સૌથી પહેલા તમારે શોધવાનું શું છે આ વાક્યમાં જો બે વસ્તુઓ શોધવાની છે પહેલી છે કે જો ક્રિયાપદને એસ કે ઈ એસ લાગેલો હોય અથવા તો ક્રિયાપદ સાદું એમ ને એમ હોય એક આ વસ્તુ શોધવાની છે બરાબર છે ક્રિયાપદને એસ કેસ લાવ્યો હોય અથવા તો ક્રિયાપદ સાદું હોય પહેલા આ શોધવાનું છે અને બીજું તમારે શોધવાનું છે એ છે કે જો હેવ અને હેઝ વપરાયું હોય હેવ અને હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાયું હોય આ બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે તો અહીંયા સૌથી પહેલા તમારે શું નોંધવાનું છે અહીંયા જોઈ શકો છો ક્રિયાપદને સૌથી ઉપર ડાબી બાજુ ક્રિયાપદ સાદું હશે અને એને અથવા તો એસ કે ઈએસ લાગ્યો તો ક્રિયાપદ શું છે આઈ ઇટ આઈ ઇટ મતલબ કે હું રોજ આ વસ્તુ કરું છું આઈ ઈટ બ્રેકફાસ્ટ એવરી મોર્નિંગ હું રોજ રોજની વાત છે જોઈ શકો છો એવરી મોર્નિંગ અહીંયા પણ લખેલું છે આઈ ઈટ બ્રેકફાસ્ટ એવરી મોર્નિંગ હું રોજ ચા સવારમાં નાસ્તો કરું છું આઈ ઇટ બ્રેકફાસ્ટ તો ક્રિયાપદ સાદું છે જોઈ શકો છો ક્રિયાપદનું પહેલું રૂપ છે ઈટ એ જ વપરાયું છે પહેલું રૂપ જ વપરાયું છે તો આ સાદો વર્તમાન કાળ છે એવું તમે કહી શકો જો આઈએનજી પણ નથી લાગેલું એનું પહેલું રૂપ જ છે એ છે 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 બરાબર ક્રિયાપદના ક્રિયાપદના ત્રણ ત્રણ રૂપો રૂપો ગયા તમે કે સર ઈટ પહેલું છે ઈટ બીજું છે ઈટ અને ત્રીજું છે ઈટન તો આ પહેલું રૂપ વાપર્યું છે એને આઈએનજી તો લાગ્યું નથી એટલે આ પહેલું સાદો વર્તમાન કાળનું વાક્ય છે એવું તમે કહી શકો બરાબર છે ચલો બીજું વાક્ય હવે તમારે બીજું વાક્ય જોઈ શકો છો આઈ હેવ ઇટન ધ્યાનથી સમજો આઈ હેવ ઇટન બ્રેકફાસ્ટ ઓલરેડી શબ્દ કયો અહીંયા શું વપરાયું છે હેવ અને ઇટન જો હેવ હેઝ નીચે લખેલું છે હેવ હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ઈટ ક્રિયાપદનું ત્રીજું રૂપ શું છે તમે કહે છો સર ઇટન તો ઇટન વાપર્યું છે આઈ હેવ ઇટન બ્રેકફાસ્ટ ઓલરેડી મતલબ કે મેં હમણાં જ બ્રેકફાસ્ટ ખાઈ લીધું છે ઓલરેડી એટલે કે ઓલરેડી આ વસ્તુ પતી ગઈ છે હમણાં જ મેં તો જમી લીધું છે મેં તો નાસ્તો કરી લીધો છે તો અપૂર્ણ ક્રિયા છે અત્યારે કરેલું છે આને કહેવાય છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હેવ હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાયેલું છે ચલો આગળનું વાક્ય સમજો શી ગોઝ ટુ સ્કૂલ બાય બસ બોલો કયું કયું છે અહીંયા હેવ હેઝ તમને દેખાય છે નથી દેખાતું ક્રિયાપદ શું દેખાય છે કર્તા જોડે ક્રિયાપદ છે અને ક્રિયાપદને એસ કે ઇ લાગેલું છે તમે કહેશો હા સર ગો જોડે ઓ છે પાછળ ઓ જોડે ઈ એસ લાગતું હોય છે ગોઝ બરાબર છે ગોઝ તો જે નિયમ છે ક્રિયાપદ જોડે એસ કે ઈએસ અથવા તો ક્રિયાપદ એમ દેખાય છે છે ગોઝ ટુ સ્કૂલ સ્કૂલ બાય બસ એ રોજ જાય એવો અર્થ અહીંયા ભલે લખ્યું નથી કે અહીંયા લખ્યું નથી રોજ જાય છે પણ અર્થ તો એવો જ છે કે શી ગોઝ ટુ સ્કૂલ બાય બસ કરતા જોડે ક્રિયાપદ સીધું મૂકેલું છે અને ત્રીજો પુરુષ હોય અહીંયા કરતા જો હી શી ઈટ હોય

તો અહીંયા તજ રૂપ ગોન વપરાયું છે તો ક્રિયા પતી ગયેલી છે પૂરી ક્રિયા છે આને કહેવાય છે પ્રેઝન્ટ પરફેક્ટન્સ પૂર્ણ વર્તમાન કાળ છે ચલો આગળ સમજીએ નેક્સ્ટ વાક્ય કયું છે હી પ્લેઝ ક્રિકેટ ઓન સેટરડે જો હવે થોડું ફટાફટ જઈશું સૌથી પહેલા કરતા હી છે બરાબર છે પ્લે સાથે એસ લાગેલું છે એસ કે ઈ એસ હવે જુઓ પ્લીઝ ઈ એસ ક્યારે લાગતો હોય છે અમુક કિસ્સામાં જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એમ કે પ્લે છે ને તો વાય જે છે ત્યાં એસ જ લાગશે પણ જો કોઈ ક્રિયાપદની પાછળ ઓ આવતું હોય બરાબર છે અથવા તો એક્સ આવતું હોય ડબલ એસ આવતું હોય આવા બધા શબ્દો આવા અક્ષરો પાછળ આવતા હોય બીજા અક્ષરો પણ છે તો પાછળ ઈ એસ લાગતું હોય છે કારણ કે દર શનિવારે રમે છે એવું કહેવા માટે પાછળ એસ લાગે છે હી પ્લેસ ક્રિકેટ ઓન સેટરડેઝ એ શનિવારે ક્રિકેટ રમવા જતો હોય છે જાય છે જુઓ કાયમ વાત છે સાદો વર્તમાન કાળાને કહેવાય છે પ્રેઝન્ટ

બીજા બધા જોડે હેબ વપરાય છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે પ્લેડ પ્લેડ હી ફૂટબોલ ધીસ વીક બરાબર છે એટલે કે આ અઠવાડિયે અઠવાડિયે તમને ખબર છે ફૂટબોલ રમ્યો છે એ ફૂટબોલ રમેલો છે આ કોઠવાડિયું એ અર્થમાં રમ એ અર્થમાં વાત છે હી હેઝ પ્લેડ ફૂટબોલ ધીસ વીક તો બોલો આ કયો છે આ પૂર્ણકાળ છે જોઈ શકો છો ચલો આગળ તમારે કેવું હવે વાક્ય સમજો ચલો ધે વોચ મૂવી પેલા તો અહીંયા જોઈ શકો છો કરતા છે અને સાથે ક્રિયાપદ સીધું મૂકેલું છે હવે ધે છે એટલે ક્રિયાપદને એસ કે યસ નહીં લાગે સીધું ક્રિયાપદ જ આવશે વોચ મૂવી ઓન એટલે શુક્ર શનિ જો અહીંયા પણ બહુ વચન છે વીકેન્ડ એટલે બધા જ વીકેન્ડ બધા જ શુક્ર શનિ એ લોકો શું કરે છે ધે વોચ મૂવી ઓન મુન્ડ એ લોકો શુક્ર શનિ પિક્ચર જોતા હોય છે આ કાયમની વાત છે તો આને કહેવાય છે સાદો વર્તમાન સિમ્પલ બરાબર છે વાક્યને પૂર્ણમાં જો તમારે કહેવું હોય તો આ પૂર્ણમાં ક્યારે લખાયા વાક્ય તમારે કહેવું હોય કે એ છે છે ને આ પિક્ચર ત્રણ વાર જોયેલું જો વાક્યનો ભાવ બદલાઈ જાય છે આ પિક્ચર ત્રણ વાર જોયેલું છે તો સૌથી પહેલા તો જોઈ શકો છો હેબ છે કારણ કે ધ્યેય સાથે શું વપરાય છે હેબ વપરાય છે અને હેબ સાથે ક્રિયાપદનું હેબ હેસ સાથે ત્રીજું રૂપ વાપરવાનું છે વોંચનું ત્રીજું રૂપ છે વોચ દે હેવ કરેલી છે ટાઈમ્સની વાત હેવ હેઝ અને ત્રીજું રૂપ વપરાયેલું છે જો વાક્યનો ભાવ એવો હોય કે અમે લોકો રોજ ઇંગ્લિશ ભણીએ છીએ અમે લોકો રોજ વિડિયો જોઈએ છીએ ઇંગ્લિશના તો જોઈ શકો છો કરતા અને જોડે ક્રિયાપદ મૂકેલું છે સ્ટડી વી છે તો જોડે સ્ટડી એમનું એમ મૂકેલું છે છે કે એસ આમાં નહીં લાગે બરાબર વી સ્ટડી ઇંગ્લિશ એવરી સેટરડે અથવા વી ઇંગ્લિશ વી વી સ્ટડી એવરી ડે અમે લોકો રોજ ઇંગ્લિશ શીખીએ છીએ કયો કાળ છે બોલો કયો કાળ છે સાદો વર્તમાન કાળ છે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ છે સીધો આજ વાક્ય જો તમારે પૂર્ણમાં કેવું હોય તો તમારી ભાવના કેવી હોવી જોઈએ તમારે ક્યારે પૂર્ણ બોલવું પડે જો તમારે એવું કહેવું છે કે અમે લોકો બે વર્ષ માટે ઇંગ્લિશ થઈ ગયેલી છે ઇંગ્લિશ ફોર જો ફોર અને સમયગાળો આપ્યો હોય ફોર ટુ યર્સ ફોર ફાઈવ યર્સ એટલે પૂર્ણકાળ જ હોય મોટા ભાગે બરાબર છે તો પૂર્ણ વર્તમાન કાળ છે હેવ વાપરેલું છે ચલો જ રીતે હવે આગળ સમજીએ જુઓ અન્ય બતાવું છું કે ડ્રિંક્સ કોફી ઇન ધ મોર્નિંગ બોલો વાક્યનો ભાવ સમજો શું કહે છે શી ડ્રિંક્સ કોફી ઇન ધ મોર્નિંગ અહીંયા પેનનો કલર આપણે ચેન્જ કરી લઈએ છીએ એક જ મિનિટ યા શી ડ્રિંક્સ કોફી ઇન ધ મોર્નિંગ સૌથી પહેલા શી કરતા છે અને જોડે ડ્રિંક્સ મૂકેલું છે

અને સીધું જ ક્રિયાપદ મૂકેલું છે કર્તા અને ક્રિયાપદ નું પહેલું રૂપ છે v1 પહેલું રૂપ મૂકેલું છે બોલો કયો કાળ છે સાદો વર્તમાન કાળ જોઈને જ ખબર પડી જાય दे લિસન ટુ મ્યુઝિક ઇન ધ કાર એ લોકો ગાડીમાં કારમાં મ્યુઝિક સાંભળતા હોય છે સાદો વર્તમાન કાળ છે રોજની ક્રિયા છે એવો અર્થ નીકળે છે બરાબર છે તો એટલું આવડવું જોઈએ ચલો આગળ

હવે તમારે કેવું છે કે વી ઓર્ડર ફૂડ ઓનલાઈન બોલો કયો છે વી ઓર્ડર ઓર્ડર ફૂડ ઓનલાઈન ભાવના સમજો અને ક્રિયાપદ એની સાથે કરવું આ ક્રિયા છે પહેલું રૂપ છે ઓર્ડર અને ઓર્ડરના બીજા રૂપો કયા છે ઓર્ડર અને ઈડી લાગે પાછળ ઓર્ડર તો ભૂતકાળ તો ભૂતકાળ ને ત્રીજું થાય ને સાદું રૂપ છે વી ઓર્ડર ફૂડ ઓનલાઈન અમે લોકો કાયમ રોજ અમે ઓર્ડર ઓનલાઈન ફૂડ કરતા હોઈએ છીએ ઘણીવાર વાર કરતા હોઈએ છીએ એવું તમારે કહેવું હોય તો જોઈ શકો છો કરતા છે જોડે હેવ હેઝ મૂક્યું છે અને ત્રીજું રૂપ મૂકેલું છે વી હેવ ઓર્ડર અમે ઓર્ડર કરેલું છે ફૂડ ફોર યુ તમારા માટે અમે જમવાનું ઓર્ડર કરેલું છે તારા માટે ઓર્ડર કરેલું છે વી હેવ હવે જુઓ હેવ હેઝ અને ત્રીજો રૂપ કયો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ દેખાય જ છે ચલો આગળ શી ટેક્સ અ શી ટેક્સ હવે જુઓ પહેલા જોઈને જ ખબર પડી જાય કે ભાઈ કર્તા છે અને ક્રિયાપદને એસ લાગેલું છે બોલો કયો કાળ છે સાદો વર્તમાન કાળ છે શી ટેક્સ લેતી હોય છે શું લેતી હોય છે શી ટેક્સ અ શાવર હવે શાવર લેવું એટલે કે નહાવું શી ટેક્સ અ શાવર પહેલા છે 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 ને હોય કયો કાળ કાળ સાદો વર્તમાન સિમ્પલ પણ તમારે એવું કહેવું સ્નાન કરેલું છે ટેકન શાવર ટુડે રોજ નથી નહાતી મજાક કરીએ છીએ ટેકન શાવર ટુડે આજે એને સ્નાન કરેલું છે ટેકન ટેકન શી

આઈ વિઝિટ માય પેરેન્ટ્સ માતા પિતાની મુલાકાત લેતો હોઉં છું ઓન સન્ડેઝ રવિવારો કરતા દર રવિવારે એવો અર્થ નીકળે છે હું રવિવારે મારા માતા પિતાને મળતો હોઉં છું સાદો વર્તમાન કાળ છે ચલો તમારે કહેવું છે કે એ લોકો ઘણા બધા દેશની મુલાકાતે મને કરેલી છે જો અનુભવની વાત છે તો શું આવશે ધ્યેય

બરાબર છે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે છે એને આવડે છે હવે તમને બધાને પણ આવડે છે સાદો વર્તમાન કાળ છે પણ તમારે કેવું છે કે તેણી એ હવે જુઓ તો કર્તા છે જોડે હેઝ વપરાયું છે હેવ અથવા હેઝ હી શી ઈટ સાથે હેઝ વપરાય છે સ્પીકનું ત્રીજું રૂપ શું છે પહેલું તમે કહેશો સ્પીક બીજું છે સ્પોક અને ત્રીજું છે સ્પોકન એટલે હમણાં જ હમણાં થોડા સમય પહેલા થોડા દિવસ પહેલા તાજેતરમાં હમણાં તાજેતરમાં જ એને એના મિત્રો જોડે વાત કરેલી છે વાત કરી છે વાત પૂર્ણ થઈ ગઈ છે તો એ અર્થમાં વાક્ય અહીંયા લખેલું છે તો મિત્રો આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે સાદા વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં જે ફરક છે એ હવે તમને આવડી ગયો હોય તો નીચે કમેન્ટમાં લખજો કે સર હવે ખબર પડી મને પહેલી વાર ખબર પડી જે પણ તમને લાગુ પડતું હોય કમેન્ટમાં ચોક્કસથી લખશો થેન્કસ ફોર વોચિંગ